માંગરોળના આજક ગામમાં સિંહનું આગમન થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. જૂનાગઢના માંગરોળમાં આજક ગામમાં અચાનક સિંહોનું આગમન થયું છે. સિંહના આગમનથી 30 વર્ષના વ્યક્તિ ઉપર સિંહે કર્યો હુમલો. ભોગ બનનાર વ્યક્તિને પ્રથમ પ્રાથમિક સારવાર માટે માધવપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યારબાદ તેને રિફર કરી વધુ સારવાર માટે કેશોદ ખસેડાયા છે. સિંહ ગામમાં ઘૂસી જતા ગામના લોકોમાં ભાગદોડ મચી ગઈ છે. હાલ વન વિભાગ માંગરોળને જાણ કરાઈ. ખાસ જો વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકાના રેવન્યુ વિસ્તારમાં તેમજ દરિયા કિનારાના જંગલ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સિંહ દીપડા સહિતના વન્ય પ્રાણીઓનો વસવાટ જોવા મળી રહ્યો છે, જેમાં આજ દિવસ સુધી કોઈ વ્યક્તિ પર હુમલો થયાની આ પ્રથમ ઘટના સામે આવી છે. જેમાં આજે વહેલી સવારે 6 વાગ્યા આસપાસ એક ખેડૂત ખેતરમાં પાણી વાળતો હતો ત્યારે અચાનક સિંહ ચડી આવતા તેમની પર હુમલો કર્યો. આ વ્યક્તિને ઘાયલ કરી આજુબાજુના લોકો એકઠા થતા સિંહ ભાગી છૂટ્યો હતો, જ્યારે ઘાયલને 108 દ્વારા પ્રથમ માધવપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો. ત્યાંથી વધુ સારવાર માટે કેશોદ રિફર કરાયા હતા. તો બીજી તરફ આ સિંહ આજક ગામમાં ઘૂસી જતા લોકોમાં દોડધામ મચી હતી અને અફરાતફરી જેવા માહોલો પણ સર્જાયો હતો. જ્યારે આ બાબતની માંગરોળ વન વિભાગને જાણ કરતા હાલ આ વન વિભાગ ઘટના સ્થળે પહોંચી સિંહની તપાસ શરૂ કરી છે. હાલ પણ ગામમાં ભયનો માહોલ છવાયો છે. મારું નામ પ્રિયંકાની બેન, રહેવાસી આજક. આ ભાઈ અલ્તાભાઈ સુખભાઈ બેલી, રહેવાસી આજક, જે આજે સવારના ગામમાં પાણી વાળતા હોવાથી સવારે આશરે 6 વાગ્યા આસપાસ સિંહે હુમલો કર્યો છે, જેની પ્રાથમિક તપાસ માધુપુર કેળ અને ત્યારબાદ ત્યાંથી રિફર કર્યો છે કેશોદ સમર્પણ હોસ્પિટલ. અને આની આ હુમલાની જાણ ફોરેસ્ટ વિભાગને કરેલી છે, જેની ટીમો અત્યારે આજકમાં આવેલી છે. ભંડાર ચૌહાણ સાથે હર્ષ સુપરમાર, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.